બગસરા પાસેના ખારી ગામે દાતાઓના સહયોગ અને ગામ લોકોના ફાળાથી ગામની આજુબાજુના વિસ્તારમાં આગામી ચોમાસામાં પાણીનો ભરાવ ન થાય તે હેતુ અન્વયે ગાંડા બાવળ ને બે જેસીબીથી કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ નવાઈની વાત એ છે કે અહીં સરકાર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ગામ લોકો કરી રહ્યા છે. અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખારી ગામે દાતાઓના સહયોગ અને ગામ લોકફાળાથી ગામની આજુબાજુના વિસ્તારમાં આગામી ચોમાસામાં પાણીનો ભરાવ ન થાય તે હેતુ અન્વયે ગાંડા બાવળને બે જીસીબીથી કાઢવામાં આવી રહ્યા છે. આ તકે બગસરા તાલુકા પંચાયત પૂર્વ ચેરમેન પરસોત્તમભાઈ રાખોલિયાએ જણાવેલ, મેં મારા સમય દરમિયાન અનેક વખત રજૂઆત કરેલ કે આ ગાંડા બાવળો દૂર કરવા માટે, અને વધુમાં જણાવ્યું હતું કે તેમજ ગત તારીખ 24/6/2015 પૂર હોનારત થયેલ તે સમયે ખાસ તો આ ગાંડા બાવળો હોવાથી ગામની આજુબાજુમાં ચોમાસાના પાણીનો ભરાવ થયો હતો. તે સમયે અનેક લોકો બેઘર બન્યા અને હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણી પર તે સમયે ખારી ગામની મુલાકાત લઈને પરિસ્થિતિની નિહાળી હતી અને તંત્રને જરૂરી સૂચન આપેલું હતું. પરંતુ હવે આગામી ચોમાસામાં પાણીનો ભરાવ ન થાય તેવા અર્થે આ ગામ લોકોએ ગામના દાતા સી કે બાબરિયાને જાણ કરતા તરત જ લોકો સાથે રાખીને દાતાઓના સહયોગ અને ગામ લોકફાળાથી આ ગાંડા બાવળોને દૂર કરવા આવેલ. આ તકે ગામના આગેવાને જણાવ્યું હતું કે પરંતુ નવાઈની વાત એ છે કે અહીં સરકાર દ્વારા કરવાની કામગીરી ગામ લોકો કરી રહ્યા છે. ત્યારે હાલ ગામના દાતાઓના સહયોગ અને ગામ લોકફાળાથી ગામની આજુબાજુના વિસ્તારમાંથી ગાંડા બાવળો બે જીસીબીથી દૂર કરવામાં આવી રહ્યા છે, જેથી આગામી ચોમાસામાં પાણીનો ભરાવ ન થાય તે હેતુ અનન્વયે ગાંડા બાવળ દૂર કરવામાં આવી રહેલ હોવાનું ગામ લોકો જણાવ્યું છે. પરસોત્તમભાઈ જીવરાજભાઈ રાખોલિયા, ગામ ખારી, બગસરા તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન, માજી કારોબારી ચેરમેન. સરકારમાં ઘણી વાર રજૂ કરવા છતાંય ક્યારે આનું નિરાકરણ આવ્યું નથી. આ ગામના એક ગામમાં સંતાતા સિંહભાઈ પટેલ અને ગામના સહમતિ ફાળો કરી અને ગાંડા બાવળ કાઢી. બગસરા તાલુકાના ખારી ગામથી કમલેશભાઈ રાખોલિયા બોલું છું. અમારા ગામની અંદર 24/6/2015 વૃષ્ટિની અંદર પાણી આવ્યું હતું. એનું પાણી આવવાનું મેઇન કારણ ગામના ગૌચરની અંદર ગાંડા બાવળો. ત્યારબાદ ગાંડા બાવળને કારણે અમારા ગામમાં જે હાનિ થઈ તે મુદ્દા ઉપર સરકારે ક્યારે કોઈ ધ્યાન આપ્યું નથી. 24/6 પછી સરકારની કોઈ યોજનાઓ આ બાવળો દૂર કરવા માટેની આવી નથી. ત્યારબાદ અમારા ગામના સિદ્ધે પટેલ ઉદ્યોગપતિ, જેને ગામની મિટિંગ બોલાવી અને ગામની અંદર કમિટીની રચના કરી અને પોતાના અને સહકારથી ગામમાં લોકફાળો કરી અને અત્યારે સુરત અને બોમ્બે, જેતપુર, અમદાવાદ બધી લોકફાળો ચાલુ છે અને આ કામગીરી અત્યારે ગૌચર ખુલ્લું કરી રહ્યા છે. ગાંડા બાવળો અત્યારે કાઢવાનું મેઇન કારણ એ છે. અતિવૃષ્ટિ થાય તો અમારા ગામની અંદર આ પાણીનું કોઈ પૂરજોશ ન લાગે અને કોઈ લોકોને હાનિ ન થાય તે માટે અમારા સીતે પટેલની આયોજન છે અને અમે સૌ. મનસુખ બાજક સાથે અશોક મણવર, NS ગુજરાત ન્યૂઝ, અમરેલી.